નમસ્કાર, ટીવી 9 સમાચાર સાથે હું છું નરેન્દ્રસિંહ. મહત્વના સમાચાર મળી રહ્યા છે. કોરોના વાયરસમાં હોમ ક્વોરન્ટાઇનનું પાલન ન કરવા બદલ ગુજરાતમાં પ્રથમ ગુનો નોંધાયો છે. સિંગાપુરથી પરત આવનાર એક યુવક હોમ ક્વોરન્ટાઇનમાં ન રહેતા આ યુવક સામે અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ઓઢવના ગોલ્ડ કોસ્ટ રેસિડેન્ટમાં રહેતા 35 વર્ષીય યુવકે સરકારના નિયમોનું પાલન ન કર્યું અને માહિતી છુપાવી તે બદલ તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તો આજ વિશે વધુ જાણકારી લઈશું અમારા સંવાદદાતા યુનુસ ગાઝી પાસેથી. યુનુસ, જે રીતે ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે યુવક સામે હોમ ક્વોરન્ટાઇન ન કરવા બદલ, શું છે વધુ જાણકારી? નરેન્દ્રસિંહ, જે નાગરિક વિદેશથી આવેલો હોય તેને 14 દિવસ સુધી ફરજિયાત હોમ ક્વોરન્ટાઇનમાં રહેવા માટેની સૂચના આપવામાં આવી હોય છે અને આવા નાગરિકોની આરોગ્ય ટીમો દ્વારા ચકાસણી કરવામાં આવતી હોય છે. આ જ રીતે સિંગાપુરથી પરત ફરેલા ઓઢવના પાંજરાપુર વિસ્તારમાં આવેલ ગોલ્ડ કોસ્ટ રેસિડેન્સીમાં રહેતો યુવક સિંગાપુરથી આવેલો હતો અને તેને પણ 14 દિવસ હોમ ક્વોરન્ટાઇન માટે રહેવા માટેની સૂચના આપવામાં આવેલી હતી અને સમય અંતરે એએમસીની જે આરોગ્ય અધિકારીઓની ટીમો છે તેઓ દ્વારા તેની ચકાસણી કરવામાં આવતી હતી. પરંતુ છેલ્લા કેટલાક વખત જ્યારે આરોગ્ય ટીમો ત્યાં ચકાસણી કરવા માટે ગઈ ત્યારે તે ઉપલબ્ધ હતો નહીં. બેસના સહિતના સામાજિક કાર્યક્રમોમાં તે વારંવાર ઘરની બહાર નીકળી જતો હોવાનું આરોગ્ય અધિકારીઓને ધ્યાનમાં આવતા આરોગ્ય અધિકારીઓ દ્વારા આ યુવક સામે જાહેરનામાના ભંગ તથા એપેડેમિક ડિસીઝ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આ અંગે તેની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તે જે સ્તરે ઘરની બહાર હતો ત્યાંથી તેને ઝડપીને હોસ્પિટલ ભેગો કરવામાં આવેલો છે, કારણ કે તેના દ્વારા હોમ ક્વોરન્ટાઇનના નિયમોનું પાલન કરવામાં નહોતું આવતું. હવે સીધો તે આરોગ્ય અધિકારીની ચકાસણી હેઠળ હોસ્પિટલમાં રાખવામાં આવશે. નરેન્દ્રસિંહ જી, આભાર યુનુસ સમગ્ર જાણકારી બદલ. તો ગુજરાતમાં અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં સૌથી પહેલો ગુનો નોંધાયો છે હોમ ક્વોરન્ટાઇનના નિયમોનું પાલન ન કરવા બદલ. ઓઢવના 35 વર્ષીય યુવક સામે આ યુવકને હાલ પોલીસ દ્વારા પકડીને તેને ફરજિયાત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.